શેની રીતિમાં લખો? અણ ફેર નો અણ, તલવાર નો ટ, ઠડ નો ઠ, ડ ડરા નો ડ, ધ ધજા નો ડ, ન નગાડા નો ન, પ પતંગ નો પ, પ ફટાકડા નો ફ, બ બટક નો બ, ભ ભમડા નો ભ, મ મગર નો મ, ય યટિષ્ય. હવે એની નીચેની લીટીમાં લખો. ય યટિષ્ય પછી શું આવે? ર રમકડાનો ર, પછી ર રમકડાના ર પછી શું આવે? લ લસણ નો લ, પછી લખો વ વહાન નો વ, શ શણાઈ નો સ, સ ષટ્કોણ નો સ, સ સસલા નો સ, સેની નીચે લખો? હ હરણ નો હ, અળ નળ નો અળ, પછી જુઓ ક્ષ ક્ષત્રિય ન કેવી રીતે લખાય? ક્ષ ક્ષત્રિય ન સ, અને યજ્ઞ નો જ્ઞ. તો હવે હું તમને પૂછું છું, જુઓ આને શું કહેવાય? ખ ખલ નો ખ. શું કહેવાય? ખ ખલ નો ખ. હવે આને શું કહેવાય? ટ ટ ટપાલી નો ટ. આને શું કહેવાય? અણ ફેર નો અણ. આને શું કહેવાય? ડડડા નો ડ. આને શું કહેવાય? ગગર નો ગ. જુઓ ગગરમાં આખી લીટી આવે. અને આને શું કહેવાય? તો ધ ધજા નો ડ. ધ ધજાના ડ માં અડધી લીટી આવે. દેખાય છે? આવી રીતે આપણે મૂળાક્ષર લખવાના છે. હવે ચિત્ર આ દોરેલા છે ને, એને ઓળખીને આપણે શબ્દ લખવાના છે. શું લખવાનું છે? શબ્દ. તો જુઓ આ શેનું ચિત્ર છે? તો ઘર. શેનું ચિત્ર છે? ઘર. આ શેનું ચિત્ર છે? ઘરનું. શેનું ચિત્ર છે? ઘરનું. તો ગ ઘરનો ગ, ઘ પછી ર રમકરાનો ર. હવે આખો વાંચો. ગ ર, શું લખ્યું? ગ ર. આ શેનું ચિત્ર છે? ઘરનું. તો ગ ઘરનો ગ, અને એની બાજુમાં ર રમકરાનો ર. હવે આખો શબ્દ વાંચો. ગ ર, આખો શબ્દ વાંચો. ગ ર. એવી રીતે એની નીચેની લીટીમાં લખો. ગ ઘરનો ગ, ર રમકરાનો ર, ગ ર. આ રીતે બોલતા બોલતા લખવાનું છે. ગ ર, ગ ર, ગ ર. હવે જુઓ આ શાનું ચિત્ર છે? તો જગ. શેનું ચિત્ર છે? જગનું. શેનું ચિત્ર છે? જગનું. તો જગમાં શું લખવાનું? જ જમ રૂપનો જ, જ જમ રૂપનો જ, જ ગ ગણપતિનો ગ, જ ગ. બોલો જ ગ. એવી રીતે નીચે લખો. જ ગ, જ ગ, જ ગ, જ ગ. હવે આ શેનું ચિત્ર છે? તો પગ. શેનું ચિત્ર છે? પગનું.
પગમાં પહેલા શું લખવાનું? પ પતંગ નો પ, પછી લખવાનું ગ ગણપતિ નો ગ. પ ગ પ ગ પ ગ પ ગ પ ગ. દેખાય છે? દરેક વિદ્યાર્થીને સમજ પડે છે? હવે જુઓ, આશાનું ચિત્ર છે તો 9 વડે 9, તો આપણે શું લખવાનું? 9 વડે 9 એમ નથી લખવાનું, ન વ શું લખવાનું? ન નળ નો ન, ને વ વહાણ નો વ. ન વ ન વ શું લખવાનું? ન વ ન વ ન વ ન વ. હવે જુઓ, આશાનું ચિત્ર છે, આ દેખાય છે ને? આશાનું ચિત્ર છે ન ખ, શું છે? ન ખ આ દેખાય છે, ન ખ. તો શું લખવાનું? ન નગારા નો ન, ખ ખલ નો ખ. ન ખ ન નગારા નો ન, ખ ખલ. આશાનું ચિત્ર છે, આશાનું ચિત્ર છે ન ખ. આ પાડેલું છે ને, તો ન ખ શું છે? ન ખ તો ન નગારા નો ન, ખ ખલ નો ખ, ન ખ. હવે આખો શબ્દ વાંચો, ન ખ ન ખ. આપણે જ્યારે શબ્દ વાંચીએ ત્યારે ન નગારાનો, ખ ખલનો એવી રીતે નહીં વાંચવાનું, ન ખ એમ વાંચવાનું. સમજ પડી? ન ખ. આપણે શું શીખ્યા? ચિત્ર ઓળખીને શબ્દ અને સાદા શબ્દ કહેવાય. કેવા શબ્દ કહેવાય? સાદા શબ્દ.